વિદ્યાર્થી મિત્રો ભાગ ત્રણ ધોરણ છ શિષ્યવૃત્તિ ગણિત આપણે પહેલા ભાગ એક અને ભાગ બે જોયા એ કદાચ તમે જોઈ નાખ્યો હશે હવે આપણે ભાગ તો પહેલા પ્રશ્નની અંદર કીધું છે કે નવ હજાર નવસો નેવું તરત પહેલા કઈ સંખ્યા આવે એટલે નવ હજાર નવસો ને નેવું તરત પહેલા કઈ સંખ્યા આવશે બરાબર છે તરત પહેલા એટલે નવ હજાર નવસો નેવ્યાસી સંખ્યા આવે આપણે આ વિકલ્પમાં આ ખોટું છે એટલે શું આવશે કઈ સંખ્યા હવે બે નંબર છે બે હજાર પાંચસો ને અડતાલીસ માં ની સ્થાન કિંમત કેટલી એટલે આપણે જોવું પડે કે એને કઈ સ્થાનમાં છે તો કે એકમ દશક સો અને હજાર એટલે બે હજાર એટલે કે બે હજાર અને જો એમ નક્કી કરો તો કે બગડો મૂક્યો બરાબર છે તો એની પાછળ કેટલા આંકડા છે એક એક બે અને ત્રણ તો કેટલા મીંડા આવે એક બે અને ત્રણ તો એની સ્થાન કિંમત કેટલી થઈ બે હજાર એટલે કઈ આવશે બે હજાર બરાબર છે હવે ત્રણ નંબર છે બે અંકવાળી સંખ્યાઓ કેટલી બે અંકવાળી સંખ્યાઓ કેટલી બરાબર છે એટલે બે અંકવાળી ક્યાંથી ચાલુ થાય તો કે દસ થી ચાલુ થાય બરાબર છે અને ક્યાં પૂરી થાય તો કે નવ્વાણું એ પૂરી થાય બરાબર છે એટલે નવ્વાણું પાછળનો એક કાર્ડ નાખવાનો ઉપરના નવને એટલે દસ કાર્ડ નાખવાના એટલે કેટલી સંખ્યા આવે નેવું આવે કેટલી આવશે નેવું કારણ કે આમાં દસ તો ગણવાની છે એટલે કે ઉપરના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ગણવાના નથી એટલે નવ એ થઈ અને નવ્વાણું પછી જે સો આવે છે એટલે સો ત્રણ આંકડાની છે એટલે એક એ ગઈ એટલે દસ ગઈ એટલે સોમાંથી દસ જાય એટલે કેટલી આવે નેવું એટલે કેટલી સંખ્યા આવે આપણને જવાબ કેટલો આવશે નેવું બરાબર છે હવે આપણે ચાર નંબર જોઈશું હવે ચાર નંબરમાં છે આઠ આઠ શૂન્ય છ અને સાત સૌ એનાથી બનતી સૌથી નાની સંખ્યા કઈ એટલે આપણે પહેલાં શું લે આમાંથી સૌથી નાનું કોણ તો કે શૂન્ય પછી એનાથી નાનું કોણ અરે એનાથી પછી સેજ મોટું કોણ તો કે છ પછી કોણ તો કે સાત પછી કોણ તો કે આઠ કેટલી બની જીરો છસો ને એટલે કોણ આવશે એ બરાબર છે હવે આપણને પાંચમો છે બે હજાર પાંચસો ને અડતાળીસ બેની સ્થાન કિંમત અને તે સંખ્યાની મૂળ કિંમત હવે બેની સ્થાન કિંમત અને તે સંખ્યાની મૂળ કિંમતનો સરવાળો કેટલો થાય બરાબર છે હવે આપણે બેની સ્થાન કિંમત કેટલી થઈ એકમ દશક સો અને હજાર એટલે કેટલી સંખ્યા થઈ બે હજાર હવે એની બેની સ્થાન કિંમત અને એ સંખ્યા એટલે કે બે ની મૂળ કિંમત કેટલી તો કે બે તો બે હજારમાં બે ઉમેરીએ તો કેટલા આવે તો કે બે હજાર બે હજાર પાંચસો ને અડતાળીસ માં બેની સ્થાન કિંમત આપણે કેટલી કરી બે હજાર અને પછી શું કીધું છે તે સંખ્યાની મૂળ કિંમત એટલે આપણે કઈ સંખ્યા કીધી હતી બે એની મૂળ કિંમત કેટલી આવે બે એટલે બે હજારમાં બે ઉમેરીએ તો કેટલા આવે બે હજાર બે બરાબર છે ચલો હવે આપણે આગળ જોઈશું હવે છ નંબર છે ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા મેં તમને કીધેલું છે બરાબર છે ત્રણ કોઈ બી સંખ્યા ત્રણ આંકડી હોય ચાર આંકડા હોય મોટી સંખ્યા હોય એટલે એટલા નવડા મૂકી દેવાના એટલે કેટલા થાય નવસો ને નવ્વાણું અને બે આંકડાની સૌથી નાની સંખ્યા બે આંકડાની શરૂઆત ક્યાંથી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ત્યાં સુધી તો એક જ આંકડો છે પણ જેવા દસ આવ્યા એ કેટલી એ સંખ્યા થઈ બે આંકડા થઈ એટલે આપણે એની અંદર દસ ઉમેરીએ એટલે કેટલા થશે તો કેટલા થશે એક હજાર એક હજાર ને નવ કેટલા થશે એક હજાર ને નવ બરાબર છે હવે આપણે સાત નંબર જોઈશું તો એક ચોરસની બાજુની લંબાઈ નવ સેન્ટીમીટર કેટલી સેન્ટીમીટર છે નવ

નીચેના પૈકી કઈ સંખ્યામાં એક ઉમેરતા ચાર આંકડાની સૌથી મોટામાં મોટી સંખ્યા મળે એટલે આપણે વિચારણ કે કે ચાર સૌથી મોટી સંખ્યા કેટલી તો બરાબર છે હવે આપણે એક કઈ સંખ્યામાં ઉમેર્યા તો કે આપણે નવ હજાર નવસો નવ્વાણું મળ્યા તો આપણે શામાં ઉમેર્યા એ નવ હજાર નવસો ને અઠ્ઠાણુંમાં માં આપણે એક ઉમેરીએ એટલે આપણને કેટલી મળે નવ હજાર નવસો ને નવ્વાણું એટલે આપણને જવાબ શું આવશે તો નવ હજાર નવસો ને અઠ્ઠાણું બરાબર છે ચલો હવે નવ નંબર છે ઈંટનું સામાન્ય રીતે વજન કેટલા ગ્રામ હોય ઈંટનું સામાન્ય રીતે વજન ઈંટ તમે ઘર બનાવો છો એ ઈંટ તો પંદર કિલોગ્રામ એટલે તો વધી જાય પછી દોઢ ગ્રામ એટલે ઓછું કહેવાય એટલે દોઢ કિલોગ્રામ એક પોઈન્ટ પાંચ કિલોગ્રામ આવે બરાબર કિલોગ્રામ ગ્રામ નહીં કિલોગ્રામ ગ્રામ એટલે

જુદા જુદા આંકડાથી સૌથી મોટી સંખ્યા બને તો કઈ બને આમાં અઠાણું હજાર નંબર તો એક કલાકનો ચોથો ભાગ એટલે આપણે વિચારવું પડે કે એક કલાકમાં કેટલી મિનિટ હોય તો કે સાઈઠ મિનિટ કેટલી મિનિટ હોય સાઈઠ હવે એને ચોથો ભાગ એટલે આપણે ચારથી ચાર વડે એને શું કરવા પડે ભાગવા પડે એટલે ચાર એકા ચાર બરાબર છે બે વધે એટલે ચાર પંચા વીસ કેટલી મિનિટ આવી

હવે આપણે ત્રણસો નવ્વા આ બેલા છે એકસો બાવન અને બસો એકતાલીસ તો ત્રણ નવ અને ત્રણ એટલે એનો ત્રણસો ત્રાણું થાય એટલે એ ના આવે નવ્વાણું અને ત્રણસો નવ્વાણું છે એટલે નવ નવ આ એના ચારસો અઠ્ઠાણું થાય એટલે આ ના આવે હવે ચારસો ને નવ્વાણું એટલે પાંચસો આવે એટલે આ જવાબ આવશે બરાબર છે હવે છે તેર નંબર પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે કોનું વત્તાકાર છે એટલે ગુણાકારનું મોટું સ્વરૂપ છે ગુણાકાર એનું ટૂંકું સ્વરૂપ છે હવે આપણે જોવાનું કે પાંચ કેટલી વખત આપણે ગણ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે પાંચ સીતા અહીંયા કેટલા આવે સાત બરાબર છે ચલો હવે ચૌદ નંબર છે ગુણાકાર કરો તેત્રીસ ગુણ્યા તેતાલીસ બરાબર છે ચૌદ નંબરમાં ગુણાકાર કરવાનો છે આપણે એટલે તેત્રીસ ગુણ્યા તેતાલીસ તો એકમ ની શૂન્ય ચાર બાર વધી એક ત્રણ ચોક બાર ને એક તેર તરી નવ એટલે ચૌદસો ને ઓગણીસ જવાબ આવશે તમારે જાતે કરવાનો છે બરાબર ચલો હવે પંદર નંબર છે વિરલ પાસે ઓગણતીસ ચોકલેટ છે કેટલી ચોકલેટ છે ઓગણતીસ હવે એના પાસે છ મિત્રો છે તે દરેક મિત્રને ચાર ચોકલેટ આપી દે છે હવે તેની પાસે કેટલી ચોકલેટ છ મિત્રો છે દરેકને ચાર આપે છે એટલે ચોવીસ તો એને વપરાઈ જાય છે હતી કેટલી ઓગણત્રીસ અને ચોવીસ વપરાઈ ગઈ એટલે ઓગણત્રીસમાંથી આપણે ચોવીસ બાદ કરીએ તો કેટલા રહે પાંચ એટલે કેટલી આવશે પાંચ હવે નીચેનામાંથી નીચેનામાંથી વસ્તુ નીચેનામાંથી કઈ વસ્તુ વક્ર સપાટી વક્ર સપાટી ધરાવે છે તો શું આવશે ગ્લાસ બરાબર છે હવે આપણે સત્તર નંબર જોઈશું તમે જે રૂમમાં બેસો છો તે રૂમની લંબાઈ કેટલી એક મીટર કરતાં ઓછી એક મીટર જેટલી કે એક મીટર કરતાં વધુ તો એક મીટર એટલે એક મીટર કરતાં વધારે આવે બરાબર છે ચલો હવે અઢાર નંબર નીચે આપેલ શબ્દમાં ટી કેટલી વખત આવે છે ટી તો આ એક અને આ બે કેટલી વખત આવે બે વખત બરાબર છે હવે આપણે ઓગણીસ નંબર નીચેનામાંથી કઈ લાઈનનો સરવાળો અડતાલીસ થાય નીચેનામાંથી કઈ લાઈનનો સરવાળો અડતાલીસ થાય છે બરાબર છે તો આપણે જોવાનું દસ દસ વીસ દસ ત્રીસ એટલે ના થાય દસ ને દસ વીસ એટલે ના થાય દસ વીસ દસ વીસ ત્રીસ ચાલીસ બેતાલીસ ચુમ્માળીસ છેતાળીસ અને અડતાલીસ બરાબર છે એટલે સી હવે નેહા પાસે અડત્રીસ આડત્રીસ બંગડીઓ હતી કેટલી બંગડીઓ હતી આડત્રીસ હવે મેરી પાસે ઓગણીસ બંગડીઓ હતી તો મેરી કરતા નેહા પાસે કેટલી વધારે છે તો એની બંનેની શું થશે બાદ બાકી એટલે કેટલી વધારે આવે ઓગણીસ કેટલી આવશે ઓગણીસ બરાબર છે હવે આપણે આગળ જોઈશું હવે એકવીસ નંબર સાત ડઝન સફરજન હવે આપણે એ વિચારવું પડે કે એક ડઝન એટલે કેટલા તો કે બાર તો સાત કેટલા થાય ચોર્યાસી સંખ્યા લખો બરાબર સંખ્યા આપણે લખવાની છે હવે હવે ત્રણ એકા ત્રણ ત્રણ દુ હવે પાછો દીધો આ ત્રણ છે બરાબર હવે ત્રણ એકા ત્રણ ત્રણ દુ કેટલા થાય અહિયાં છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચુ પંદર ત્રણ છક અઢાર એટલે આપણે આ સાચા છીએ એટલે કેટલા આવશે છ બરાબર છે હવે ત્રેવીસ નંબર એક ચોપડીમાં બોતેર પાના કેટલા પાના છે બોતેર મહેશ દરરોજ આઠ પાના વાંચે છે કેટલા પાના છે બોતેર અને દરરોજ કેટલા પાના વાંચે છે આઠ પાના તો કેટલા દિવસમાં પાના વાંચી લેશે ચોપડી તો આ બોતેર હતા અને એમાં આઠ દિવસ વાંચે છે એટલે આઠ એકા આઠ બોલો કેટલા થશે આઠ નવા બોતેર કેટલા થશે એટલે કેટલા દિવસ થશે અને કેટલા દિવસ દિવસ લાગશે તો કે હવે છે નીચે પૈકી અને આઠ વચ્ચેની સંખ્યા કઈ આપણે પહેલાં ચોગડો લખવાનો અને આઠડો લખવાનો આમાંથી ચાર અને આઠ વચ્ચે કઈ સંખ્યા આવે તો કઈ આવે છ આવે બરાબર છે ચલો હવે પચીસ નંબર જોઈશું 28 અને પાંચનો સરવાળો કરતા કઈ સંખ્યા મળે 28 માં પાંચ ઉમેરે તો કેટલા થાય ઉમેરી જુઓ 28 અને પાંચ ઓગણત્રીસ હવે છવ્વીસ પંદર ઓછા આઠ એની આપણે બાદ બાકી માંથી આઠ જાય તો કેટલા રહે ઘણો કેટલા રહેશે તો સાત કેટલા રહેશે સાત બરાબર છે ચલો સત્યાવીસ નીચેનામાંથી બે આંકડાવાળી વાળી સંખ્યા કઈ તો આટલા છે બે એટલે કયો જવાબ આવશે નવ્વાણું બરાબર છે હવે અઠ્યાવીસ છે શાળામાં સાડત્રીસ છોકરાઓ છે છવ્વીસ અને છવ્વીસ છોકરીઓ ભણે છે તો શાળામાં ભણતા છોકરાઓ કેટલા કુલ લખવાના છે એટલે આ બંનેનો શું આવશે સરવાળો ચલો સરવાળો કરો સાત ને છ તેર વી એક ત્રણ ને ચાર છ એટલે કેટલો જવાબ આવશે ત્રેસઠ બરાબર છે ચલો હવે ઓગણત્રીસ બાદ બાકી કરો બસો તેર ઓછા એકસો ને બેતાલીસ બસો તેર માંથી એકસો બેતાલીસ બાદ કરવાના છે ચલો કરો જાય તો કેટલા રહે રે એકમાંથી બાજુમાંથી શું લઈશું દસ કો લઈશું એટલે એક આવ્યો એટલે અહિયાં દસ એટલે દસ ને એક અગિયાર અગિયાર માંથી સાત જાય તો કેટલા રે સાત એટલે કેટલો જવાબ આવ્યો સાતળ એકડ ઇકોતેર એટલે ક્યાં જવાબ આવે ઇકોતેર બરાબર છે હવે આપણે આગળ જોઈશું ત્રીસ નંબરનું જોઈશું ગુણાકાર કરો ચોવીસ ગુણ્યા પાંચ બરાબર છે તો ચાર બે સંખ્યા એકસો સાત ને કેવી રીતે લખાય આપણે આપણને તમને બીજા ત્રીજા ચોથામાં આ શીખવાડેલું છે મેડમો એ બરાબર છે એકસો સાત એટલે સો પત્તા સાત એટલે કેટલા આવે એકસો ડે સાત બરાબર છે ચલો હવે બત્રીસ નંબર જોઈશું આપણે રેણુ પાસે નીચે સંખ્યાના ત્રણ પત્તા છે કઈ કઈ છે સાત પાંચ અને આઠ તમામ સંખ્યાના પત્તાનો ઉપયોગ કરીને ત્રણ આંકડાની મોટામાં મોટી સંખ્યા એટલે આમાં સૌથી આ સાતડો પાંચડો અને આઠડો એમાંથી સૌથી મોટી સંખ્યા આપણે પહેલી લે એટલે સૌથી મોટી સંખ્યા કઈ છે

આદિત્ય કેટલા લાડુ બનાવ્યા છે છપ્પન તેને આઠ થાળીમાં એક સરખા લાડુ મૂક્યા આઠ થાળીમાં તો નીચેનામાંથી કઈ રકમ દરેક થાળીમાં લાડુની સંખ્યા દર્શાવે છે તો આપણે શું કરવું પડે છપ્પન બનાવ્યા દરેક થાળીમાં આઠ 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 મૂકે છે બરાબર છે તો આમાંથી કઈ ક્રિયા આવે તો ભાગાકારની એટલે છપ્પન ભાગ્યા આઠ બરાબર છે ચલો હવે ચોત્રીસ નંબર છે નીચેનામાંથી શામાં સંખ્યાનો ચડતો ક્રમ લખેલો છે ચડતો ક્રમ એટલે શું કે સૌથી પહેલા નાની સંખ્યા આપણે જોવાની તો આપણે આ ત્રણમાંથી જોવાની પહેલી નાની સંખ્યા કઈ છે તો કે બસોને પાંસઠ છે પછી બસોને સડસઠ છે અને પછી બસોને અગ્ન્યશિત્તેર છે બરાબર છે એટલે આ સાચું આવશે કેમ તો કે જુઓ બીની અંદર ત્રણસો એકાવન છે પછી ત્રણસો પચાસ છે પછી ત્રણસો છપ્પન છે કારણ કે ક્રમમાં ગોઠવેલું નથી સાચો ક્રમ કયો છે સી બસો એના પછી બસો સડસઠ એના પછી બસો હવે આપણે પાંત્રીસ નંબર જોઈશું મેરીએ છત્રીસ રૂપિયાનું પેન્સિલ બોક્સ ખરીદ્યું હવે દુકાનદારને પચાસ રૂપિયાની નોટ આપી પચાસ રૂપિયાની નોટ આપે અને છત્રીસ રૂપિયાની વસ્તુ ખરીદે તો દુકાન પાછા આપશે કેટલા રૂપિયા પાછા આપે તમે પચાસ રૂપિયા આપો છો છત્રીસ રૂપિયા તમારે વસ્તુ લીધી છે તો તમને કેટલા રૂપિયા પાછા આપશે તો કેટલા આપશે ચૌદ ચલો આગળ મારી પાસે બેતાલીસ ચોપડી છે કેટલી ચોપડીઓ છે બેતાલીસ હું એક ખાનામાં સાત ચોપડી રાખું છું એક ખાનામાં કેટલી રાખું છું સાત તો મારે કેટલા ખાનાની જરૂર પડે એક ખાનામાં સાત બીજા ખાનામાં સાત ત્રીજા ખાનામાં સાત ચોથા ખાનામાં સાત બરાબર છે એટલે આપણે શું કરવો પડે એનો ભાગ કરવો પડે એટલે સાત છ બેતાળીસ એટલે કેટલા આયા છ એટલે કેટલી રાખે છ બરાબર છે ચલો હવે આગળ હવે સાડત્રીસ નંબર છે એક ડઝન બરાબર બાર ડઝન એટલે કેટલા નંગ બાર ન તો છ ડઝન સફરજન એટલે કેટલા તો બાર પેન્સિલ બરાબર છે તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી થાય તમારી આંગળીની લંબાઈ કેટલી છે નાની પેન્સિલ જેટલી તો ગણિતના પુસ્તકની લંબાઈ કેટલી થાય એક નાની પેન્સિલ જેટલી સાત નાનકડી પેન્સિલો જેટલી કે સો નાનકડી પેન્સિલો જેટલી આંગળી આવશે સાત નાનકડી પેન્સિલો જેટલી આપણે ખાલી અનુમાન લગાવવાનું છે હવે ઓગણચાળીસ છે નીચેનામાંથી કઈ મોટી સંખ્યા છે દસ ત્રીસ કે એકત્રીસ કઈ મોટી સંખ્યા આવશે બોલો તો એકત્રીસ હવે ચાલીસ છે કે દસ ચાલીસ માં દસ છે આ બાજુએ એ દસ છે બંને સરખા છે બંને દસ સરખા છે તો આમાંથી કયો ચિહ્નો વપરાશે તો કે કારણ કે સરખા છે ચલો હવે એકતાલીસ એકસો ચાલીસ માં દશકના સ્થાને કઈ સંખ્યા આવી હવે આપણે એકમ દશક ગણવા પડે એટલે શૂન્ય છે એકમ ચાર છે દશક આપણે કયું સ્થાન કીધું છે દશક એટલે કયું આવે ચાર હવે બેતાલીસ છે નીચેનામાંથી ગુરુત્તર ગ્રેટર ધેન ચિહ્ન કયું છે ગુરુત્તર ગ્રેટર ચિહ્ન બરાબરનું ચિહ્ન કયું છે આમાં આમાં બરાબર આ જે છે એ આ કોને કહેવાય આને બરાબર કહેવાય હવે ચુમ્વાલીસ ત્રણસો પચી શબ્દમાં કઈ રીતે લખાય ત્રણ બે ને પાંચ તો શું કહેવાય ત્રણસો ને પચીસ હવે પિસ્તાળીસ નંબર છે કે ધોરણ છ અને આઠ વચ્ચે કયું ધોરણ આવી શકે છઠ્ઠું અને આઠમું એના વચ્ચે કયું ધોરણ આવે તો કે સાતમું એટલે શું આવે સાત છે ચલો હવે છેતાલીસ એક શાળામાં છોકરાઓ બેતાલીસ અને ચોવીસ છોકરીઓ છે બેતાલીસ છોકરાઓ છે અને ચોવીસ છોકરીઓ છે તો કુલ કેટલી સંખ્યા થાય ચાર ને બે છ અને ચાર ને બે છ એટલે સરવાળો આવે એટલે કેટલા આવશે છાસઠ હવે સુડતાલીસ છે નીચેનામાંથી કઈ સંખ્યા એકી છે હવે મેં તમને કેટલી વખત કીધું ભાગ આવી એકમાં ભાગ બે માં આઈ ગયું એકી સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત અને નવ તો આમાં એકી સંખ્યા જુઓ આમાંથી કોઈ સંખ્યા છે તો કે હા કહે છે ત્રણ તો શું આવશે ત્રણ બરાબર છે હવે છે એક ગુલાબના છોડમાં ઓગણ નંબર છે એક ગુલાડમાં ગુલાબના છોડમાં દસ ફૂલ છે જો માળે ચાર ફૂલ તોડે તો કેટલા ફૂલ રે દસમાંથી ચાર તોડી લે તો કેટલા રહે છ ફૂલ બાકી રહે હવે પચાસ ઘડિયાળનો સેકન્ડ કાંટો ઘડિયાળનો સેકન્ડ કાંટો એક મિનિટમાં કેટલી વખત ફરે છે સેકન્ડ કેટલી હોય એક મિનિટની સાઈઠ તો કેટલી વખત ફરે સાઈઠ વખત બરાબર છે હવે આ ભાગ ત્રણ તમારે જોવો સમજવો અને જો સમજણ ન પડે તો ફરીથી પૂછવું બરાબર છે